નાણાં મંત્રાલયે આજે રાજ્યસભામાં જાહેરાત કરી છે કે પેટ્રોલ ડીઝલને હાલમાં જીએસટીના દાયરામાં સમાવેશ કરવાની કોઈ ભલામણ કરી નથી. નિર્મલા સીતારમણે કહ્યું કે પેટ્રોલિયમ પર એક્સાઇઝ ડ્યુટીનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ કામ માટે થાય છે. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી કલેક્શનમાં 88% ઉછાળો આવ્યો છે. વર્ષ 2020-21માં આ કલેક્શન 3.35 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલ પ્રતિ લીટર 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. ઘણા લાંબા સમય પછી સમગ્ર હાલાર પંથકમાં કોરોના પોઝિટિવ કેસ એક પણ નોંધાયો નથી. આમ જામનગર શહેર ગઈકાલે તેમજ આજે કોરોના મુક્ત બન્યું છે. ઉપરાંત કોરોના મૃત્યુ પણ 0 છે. અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 4,49,871 અને ગ્રામ્યમાં 3,22,571 લોકોના કોરોના લક્ષી ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે આજની સ્થિતિએ જીજી હોસ્પિટલમાં 17 દર્દી દાખલ છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 601 લોકોના કોરોના લક્ષી ટેસ્ટ કરાયા હતા, જેમાં એક પણ પોઝિટિવ કેસ જોવા મળ્યો ન હતો.